ಇದ್ದಾರೆ. ಬಡದಂಬರ ಪ್ರಕಟ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜ ಸಾನ್ನಿಧ್ಯ ಆಯುಜಾಯ ಕಲಾ ಪ್ರತಿಷ್ಠಾನ ದ್ವಾರ ಆಯೋಜಿತ ಸೆಮಿನಾರ್ ಅಥವಾ ಮಾಧ್ಯಮ ಅವನು ಸೇರಿಸಬೇಕು. ಸ್ಟ್ಯಾಗ್ ಆಗಿ ಕಿ ಬಿಚ್ಚಿ ಒಳೆ ಪರಮೇಶ್ವರನೇ ಕಾಮ ಅನ್ನೋ ಈ ಪ್ರಮಾಣಿಕ ಪ್ರಯತ್ನ ಆ ಕಲಾಕಾರರು ದ್ವಾರಾ ಧೈರ್ಯ ಇದೆ. ત્યારે સૌ પ્રથમ વડતાલ ધામ વતે અમે આપ સૌને ખૂબ ખૂબ આવકારીએ છીએ, આનંદ રજૂ કરીએ છીએ, ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે પ્રસ્તુત સેમિનાર દ્વારા વડતાલ ધામની જે મહિમા છે તથા કથિત જનસમુદાય સુધી પહોંચે એવી અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. વિશેષ આજે સરસ મજાની નાનકડી સભા ભક્તોને સંબોધતા હોઈએ, ગામડામાં સંબોધતા હોઈએ, પરદેશમાં સંબોધતા હોઈએ, આજે એક્સક્લુઝિવલી આપ સૌ કલાકારોને સંબોધતા મને બહુ ખુશી થાય છે. કોઠારી સ્વામી, અમારા ગુરુ ઘનશ્યામ સ્વામીજી તેમજ આપ સૌ ભક્તોને અમારા બહુ સરસ નવતું સ્વામીજીએ વડતાલ ધામના મહિમાની કરી બહુ સમજવા જેવી વાત કરી છે. ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો, કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ શ્રી રમણીકભાઈ હોય, શ્રી કનુભાઈ, કિશોરભાઈ, અશોકભાઈ વગેરે, ગુજરાત અને મહારાષ્ટ્ર વગેરે સ્થાનોથી આપ સૌ આવ્યા છે, ત્યારે ભગવાનના ચરણોમાંની પ્રાર્થના છે. ખૂબ સરસ આનો કોન્સેપ્ટ છે. અમે વર્ષોથી એવું ઈચ્છતા હતા કે વડતાલ ધામની અંદર એક્સાઇઝ મજાની આર્ટ ગેલેરી થાય કે જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય લીલા ચરિત્રો આખા સંપ્રદાયના જે કર્યા હોય એમાં એવું સરસ મજાનું કલેક્શન થાય કે આવનારા વર્ષો સુધી, આવનારા સેંકડો વર્ષો સુધી આપણો જે ઇતિહાસ છે સચવાય. કારણ કે બદલાતા જતા સમયના પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ છીએ આ મંદિરને લગભગ લગભગ 195 વર્ષ જેવા થયા. હવે 195 વર્ષ દરમિયાન ઘણી બધી વસ્તુઓમાં પરિવર્તન આવ્યું. એના રૂપ રંગ સજ્જામાં વર્ષો પહેલા જે કલાકૃતિ હતી આજે એમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. ત્યારે આ સમયની અંદર પણ જો આપણે જેટલું સાચવી લઈએ તો આ બધા પેઢી માટે બહુ એક ઉપયોગી થાય. એવું કહેવાય છે છબી કલા દ્વારા કોઈ પણ વસ્તુ પ્રસ્તુત થાય છે આવનારા સેંકડો વર્ષો સુધી તે વસ્તુને એ ફ્રીઝ કરી દેતું હોય છે. અને તમારા સૌ ભગવાને બહુ સરસ કલા આપી છે. હમણાં રમણીકભાઈ અમને રાણીની વાવને બહુ સરસ મજાનું મુદ્રા લેખનવાળું અમે પુસ્તક આપ્યું. હું જોયું, થોડુંક જોયું, એટલું બધું ગમ્યું અમને. એમાં આપ શું કલાકારોના જે દ્રશ્યો છે એના કારણે અમે વાત કરી કે જ્યારે અમે આ વિમોચન કર્યું ત્યાર પછી લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે આવનારા વર્ષોમાં તમારા કલાકારો દ્વારા એટલું સરસ મજાનું કાર્ય થાય કે એના કારણે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, આપણા ધાર્મિક સ્થાનો અને આપણા અમારે કોઈ ભક્ત થઈ ગયેલા જે દેવળો હોય એ બધા ઉજાગર થાય એના માટે મોદી સાહેબનો પણ એક સરસ અમને અભિગમ મળ્યો છે. મારે ખૂબ ખૂબ ધન્યવાદ છે. રહી વાત વડતાલની તો આ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ છે. અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણ કરવાના તમામ મુખ્ય કાર્યો આ જ સ્થાનમાં રહીને કર્યા છે. હમણાં સ્વામીજી સાચી બોલ્યા હતા કે વ્રતપુર મહિમા કયો ન જાય, હજારો મુખવાળા શેષ નારાયણ પણ કરોડો વર્ષો સુધી જવાનો મહિમા ગાય થાય, મહિમા ગાય ન શકે એવા સ્થાનનો મહિમા છે. ત્યારે અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના ભક્તો માટે પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ કરે, ભવિષ્યમાં સંપ્રદાયની પરંપરા સચવાઈ રહે એના માટે આચાર્ય પદની સ્થાપના કરી, અહીંયા સરસ મજાના ગોમતીજીનું સ્થાપન થયું છે, અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણની બેઠક હતી જ્ઞાનપાકના નામે ઓળખાય છે, ત્યારે એવા અનેક વિધ ચરિત્રો અહીંયા સ્વામીજી કયા અહીંયા વચનામૃતો કહ્યા છે મહારાજે, અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણની શિક્ષા પત્રીની લખી છે એ સરસ મજાનું આપને આમ તો સંત સ્વામીજીએ અને શૈલેષભાઈ અમારા બહુ એક ઉમંગી ઉત્સાહી પ્રબુદ્ધ ભક્ત છે, એના દિલમાં એવો ભાવ છે કે વર્તમાનનો મહિમા આપણે વાસ્તવ સમયમાં કહીએ. કારણ કે વર્તમાન સમયમાં શું હોય છે, બહુધા માર્કેટિંગનું જગત છે રમણીકભાઈ, જેમ કહેવાય ને કળિયુગમાં બોલે પંડિત, તો કલયુગમાં જેનું માર્કેટિંગ જાય એ લોકો સત્ય માનતા હોય છે પણ સત્યની શોધ કરવી બહુ જરૂરી હોય છે. સ્વામિનારાયણ શું વિચારધારા, એનો શું હેતુ, એનો શું મર્મ, એને કયા હેતુની સંપ્રદાયની સાધના કરી સમજવું પણ જરૂરી હોય છે. હમણાં નવતું સ્વામીજી લગભગ બધી વાત કરી દીધી છે, રિપીટ નથી કરવી, પણ આ ભગવાન સ્વામિનારાયણની રમણ ભૂમિ છે. અહીંયા શ્રીજી મારે બહુ દિવ્ય લીલા ચરિત્રો કહેવાય, મહારાજના સ્થાન બહુ ગમ્યું,
મહારાજ વારે વારે આ સ્થાનમાં આવીને ભક્તોને ખૂબ એમને રાજી કર્યા છે, રંગોત્સવ કર્યો છે. મહારાજ મહારાજ ગુરુજી અનેક ચરિત્રો કર્યા છે, એની વિશેષ વાત આપ સૌને સંત સ્વામી દ્વારા મળી જશે. ત્યારે મારી ખાસ આપ સૌ ભક્તોને હૃદયથી શુભેચ્છા, ધન્યવાદ, ભલામણ કે આપ અહીંયા 3 દિવસ રહી અને સરસ મજાના ચિત્રો દોરજો. તમારા ચિત્રોના કારણે આવનારા વર્ષો સુધી વડતાલ ધામનો મહિમા અપરંપાર વૃદ્ધિને પામશે એવી રીતે બોલી શકાય છે. અને સ્વામિનારાયણ ભગવાનના પણ કલાકારો બહુ પ્રિય હતા. એમને 8 કવિઓ હતા એ સમયમાં. એમના નંદ સંતો પૈકી ઘણા બધા સંતો સરસ મજાના ચિતારા હતા. અમે નારાયણજીભાઈની વાત કરી, અધાનંદ મુનિની વાત કરી, એવા એવા ચરિત્રો એવા ચિત્રો પ્રસ્તુત કરતા, અમારા બ્લોકની મૂર્તિઓની સ્વામીશ્રીની વાત કરી. આપ એ બધું ખાસ એનું આપ જોઈ લેજો, અધ્યયન કરી લેજો, અને ચોક્કસ આપને એમાં બધી રીતના સહાયતા થશે. અને અંતમાં મુખ્ય વાત સ્વામીશ્રી કરી, વડતાલ ધામમાં તમે આવ્યા છો, પ્રગટ હરિકૃષ્ણ મહારાજ અહીંયા હાજરા હાજર વિરાજમાન છે. મહારાજના ચરણમાં પ્રાર્થના, તમારા અંતકરણ વિશે મહારાજ એવો પ્રકાશ કરે કે જેના કારણે કલા છબી નીકળી આવે. અને હમણાં શૈલેષભાઈ બહુ મોટા લાગે, મને કલાકાર લાગે છે, એ બહુ સરસ લખ્યું છે કે જે મેઘધનુષનો સાત રંગો હોય, અહીંયા ભગવાન સ્વામિનારાયણ રંગોત્સવ કરેલો હતો મહારાજે. અને રંગોત્સવની અંદર એવી એક સુંદર મજાની છટા હતી કે આજુબાજુના ગામોથી હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. બધા ભગવાને પોતાનો હાર પહેરવાની કોશિશ કરતા હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાન લાકડી દ્વારા બધાનો હાથ અંગીકાર કરે. અને એટલું જ નહીં, માણસે માણસે ભગવાન પોતે પ્રત્યક્ષ એની સાથે હોય એવો અનુભવ બધાને કરાવેલો છે. રંગોની છોડ ઉડી છે ત્યારે એની અંદર સરસ શૈલેષભાઈ સૂચના કરી કે જેમ મેઘધનુષના 7 રંગ હોય એમ 8મો રંગ આપ સૌ કલાકારો દ્વારા ભક્તિમાં ભળી જાય તો તમારું જે અહીંયા સેમિનાર છે ને તપ થઈ જશે. અને આ તપની ભૂમિકા વધારે કાંઈ નથી કેવું, પણ આપ સૌને મારી ખૂબ ખૂબ શુભકામના. મને વિશ્વાસ છે કે તમારા દોરેલા ચિત્રો દ્વારા સરસ મજાની સાંપ્રદાયિક સેવા થશે. આ વર્ષે અમે બહુ મોટો ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ નવેમ્બર મહિનાની અંદર, ત્યારે એના પ્રદર્શનમાં પણ ઉપયોગ થશે. તદુપરાંત અનેક વિવિધ જગ્યાએ એ ચિત્રો દ્વારા લોકોને ખૂબ પ્રેરણા મળશે એવી અમને પૂરી શ્રદ્ધા. ભગવાન આપને ખૂબ મંગળ વિસ્તારે. અને અમારા સંત સ્વામી અને અમારા દેવ સ્વામી ચેરમેન આ બધા બહુ વિઝનરી છે, એમાં અમારા શૈલેષભાઈનો સાથ અને સહકાર રહ્યો છે. વર્તમાન સમયમાં લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય એનો એક સુંદર પ્રયાસ છે. આમાં બીજી કોઈ ભાવના નથી, આમાં માર્કેટિંગ દ્વારા કંઈ પોતાનું આમાં ઉપસવાની વાત નથી, આમાં કેવળ પરમેશ્વરને હાઇલાઇટ કરવાની એક નાનકડો પ્રયત્ન છે. એનો આપ સૌ કરી રહ્યા છો, મારે ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન આપ સૌનું ખૂબ મંગળ વિસ્તારો એ પ્રાર્થના સાથે નમસ્કાર.